નાગના 12 પરિમાણ છે. 400 મીટર લાંબો સર્પનો ટીલો જ્યાં જ્યાં પ્રત્યાહાર થયો ત્યાં નાગ રહેતા. જો તમે 5 ઇન્દ્રિયોની બહારના પાસાઓને જાણવા માંગતા હોવ તો તમારા આદિશેષે આગળ વધવાનું શરૂ કરવું પડશે. જ્યાં 5 ઇન્દ્રિયો નિષ્ફળ જાય છે ત્યાં નાગનું કામ શરૂ થાય છે. નાગના 12 પરિમાણ છે જેની ભારતમાં પૂજા કરવામાં આવે છે. આ નાગ અનંત, વાસુકી, શેષ, પદ્મ, કંબાલા, કારકોટક, અશ્વિતારા, ધૃતરાષ્ટ્ર, શંખપાલ, કાલ્ય, તક્ષક અને પિંગળા કહેવામાં આવે છે. આ 12 પાસાઓ છે. આ 12 પાસાઓ કેલેન્ડરના 12 પાસાઓ સાથે તારા નક્ષત્ર જે લોકો જુએ છે તેના 12 પાસાઓ સાથે પણ સંબંધિત છે. વિવિધ સંસ્કૃતિઓમાં, ખરેખર તો સમગ્ર વિશ્વમાં, તમે તેના પ્રતીકો કે તેની પ્રતીકાત્મક સાબિતી જુઓ છો. ઈસવીસન પૂર્વ 20,000 વર્ષ પછી તમે વિશ્વભરમાં વિવિધ કલાકૃતિઓ જોશો જે દર્શાવે છે કે કેવી રીતે સાપે તે જાતિઓની રહસ્યમય યાત્રામાં મહત્વની ભૂમિકા ભજવી છે. વિવિધ સ્થળોએ રશિયાથી ચીન સુધી, ચોક્કસ ભારત, આફ્રિકા, ઇજિપ્ત, ગ્રીસ, દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકા, દરેક જગ્યાએ તમારી પાસે સાપનું પ્રતીક છે જે આનું પ્રતિનિધિત્વ કરે છે. અને ઉત્તર અમેરિકામાં ઓહાયોમાં અમને 400 મીટર લાંબો સર્પનો ટીલો મળ્યો છે. 400 મીટર લાંબો, એક બહુ મોટા ખાડાનો નજારો આપતો, જે કાં તો ઉલ્કાપાતના કારણે બન્યો હોઈ શકે અથવા તેઓ કહે છે કે કદાચ ગેસ ફાટવાને લીધે થયો હોય. આપણે જાણતા નથી કે તે કેવી રીતે થયો, પણ 400 મીટર લાંબો માટીથી બનાવેલો સાપ, એક ટેકરી, તે સર્પ ટેકરી છે. તેથી વિશ્વભરના વિવિધ લોકો અહીં સુધી પહોંચેલા છે. તેઓ સંસ્કૃતિના પરિવહન દ્વારા અહીં નથી પહોંચ્યા, તે પણ થયું છે, પણ આ થવા પાછળનું કારણ તે નથી. જ્યાં પણ લોકોએ 5 ઇન્દ્રિયોની બહારની કોઈ વસ્તુનો અનુભવ કર્યો, જ્યાં પણ લોકોએ આંખો બંધ કરીને સમય વધુ પસાર કર્યો, પ્રત્યાહાર મૂળભૂત રીતે, પ્રત્યાહાર એટલે તમે તમારી ઇન્દ્રિયોથી દૂર થઈ ગયા છો. જ્યાં જ્યાં પ્રત્યાહાર થયો, જ્યાં જ્યાં જ્ઞાન ઇન્દ્રિયથી અંતર કેળવાયો ત્યાં નાગ રહેતા. ત્યાં તેઓ આપણી અંદર રહેલા ઉત્ક્રાંતિના અવશેષોના આ પરિમાણના મહત્વને ઓળખ્યા અને કેવી રીતે આપણે તેને સક્રિય કરી શકીએ અને કેવી રીતે તે વ્યક્તિની ઇન્દ્રિયોની મર્યાદાઓથી આગળ વ્યક્તિની ઉત્ક્રાંતિની પ્રક્રિયા બની શકે છે તે સમજ્યા. શિવજીના ગળામાં જે સાપ છે તેને વાસુકી તરીકે ઓળખવામાં આવે છે. પણ વિષ્ણુના સાપને શેષ તરીકે ઓળખવામાં આવે છે. જો તમે આ જાણતા ન હોવ તો તમારામાંથી જેઓ તમારી શાળાના પ્રારંભિક તબક્કામાં, જો તમે દક્ષિણ ભારતમાં સ્થાનિક ભાષાઓમાં શીખ્યા હશો, મને ખબર નથી કે તમિલમાં આ શબ્દ શું છે, પણ તેલુગુ અને કન્નડમાં, જો તમે ગણિત શીખી રહ્યા હોવ, શેષ એટલે બાકી રહેલું. ગણિતમાં તે એક સામાન્ય બાબત છે, શેષ. તેથી આની માટે તે શબ્દ વપરાય છે. કારણ કે આ સાપ અથવા આ સર્પ શેષ દર્શાવે છે. અથવા જ્યારે કોઈ ચોક્કસ સર્જન સમાપ્ત થઈ જાય છે ત્યારે અમુક વસ્તુઓ બાકી રહે છે, અમુક મુખ્ય પાસાઓ બાકી રહે છે જે ફરી એકવાર બીજા સર્જનમાં અંકુરિત થાય છે. તેથી તે આ શેષ છે જેના પર વિષ્ણુ આરામ કરે છે. અર્થાત જ્યારે તે આરામ કરી રહ્યા છે, જ્યારે જાળવણી કરવા માટે કોઈ સર્જન નથી, ત્યારે તે શેષ પર જે બાકી છે તેના પર આરામ કરી રહ્યા છે. આદિશેષ કુંડળી ખોલે છે અને સમય આગળ વધે છે.
આ તેના વિશેની પૌરાણિક કથા છે. આનો અર્થ છે કે અગાઉના સર્જનમાંથી જે શેષ વધે છે તે રહે છે, અને જ્યારે આદિશેષ ખુલવાનું શરૂ કરે છે ત્યારે તેને આદિશેષ કહે છે, કારણ કે તે પ્રથમ શેષ છે જે ત્યાં છે અને તે ખુલે છે, એટલે કે બીજું સર્જન થવાનું શરૂ થાય છે. તેથી આ જીવનનું એક ખૂબ જ ગહન પાસું છે જે પ્રતીકાત્મક રીતે વ્યક્ત કરાયું છે. તેથી આજે આ નાગર પંચમી કે નાગપંચમી આ બધાને દર્શાવે છે. શ્રાવણ મહિનામાં પાંચમા દિવસે આ દિવસ તે લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે જેઓ તેમની શરીરની બહાર, તેમની ઇન્દ્રિયોની બહાર જીવનને જાણવા માંગે છે. આ ફક્ત અનુભવ કે અનુભૂતિ અથવા મુક્તિ વિશે જ નથી, આ જાણવા વિશે છે. જો તમારે જાણવું હોય તો, કદાચ દરેક વ્યક્તિ જાણવા નથી માંગતું, તે ઠીક છે. કેટલાક લોકો બસ મુક્ત થવા માંગે છે, તેઓને જાણવાની ચિંતા નથી, તે ઠીક છે. પણ જેઓ જાણવા માંગે છે તેમના માટે તમારી અંદર રહેલા ઉત્ક્રાંતિના અવશેષનું આ પાસું ખૂબ જ મહત્વપૂર્ણ છે. નહીંતર શું તમે વાસ્તવમાં પ્રતીકો સાથે સંબંધિત છો કે નહીં તે ખરેખર કામ નથી કરતું, પણ તમારે તે પરિમાણને જીવંત કરવું પડશે. જો તમે પાંચ ઇન્દ્રિયોની બહારના પાસાઓ, ભૌતિક પ્રકૃતિની બહારના પાસાઓને જાણવા માંગતા હોવ તો તમારા આદિશેષે આગળ વધવાનું શરૂ કરવું પડશે. નાગ એ પરિમાણનું પ્રતિનિધિત્વ કરે છે જે ઇન્દ્રિયો દ્વારા જાણી શકાતું નથી. તેના કારણે જ યોગ સંસ્કૃતિમાં નાગ પર સૌથી વધુ ધ્યાન આપવામાં આવ્યું હતું. વેલ, આદિયોગી તેમના ગળામાં નાગને ધારણ કરે છે, કારણ કે આ તમારા તે પાસાને રજૂ કરે છે જ્યાં તમે કંઈક એવું જાણી શકો છો જે તમારી ઇન્દ્રિયો જાણી શકતી નથી. જ્યાં પાંચ ઇન્દ્રિયો નિષ્ફળ જાય છે ત્યાં નાગનું કામ શરૂ થાય છે.